સ્મગલિંગ કરનારા સ્મગલ કરેલા માલ સામાનને છુપાવવા માટે ઘણી રીતના પેતરાઓ અજમાવે છે, પણ ભારતમાં વિદેશી ચલણી નોટોની તસ્કરી માટે એક સ્મગલરે જે કર્યું તેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત CISFના જવાનોએ શંકાના આધારે એક વ્યક્તિને પકડ્યો અને તેની તપાસ કરી. સુરક્ષા કર્મીઓને તે વ્યક્તિ પાસેથી મગફળી, બિસ્કિટના પેકેટ અને અમુક ખાવાની વસ્તુઓ જ મળી. પણ જ્યારે મગફળીના પેકેટ અને બિસ્કિટના પેકેટની ઝીણવટથી તપાસ કરવામાં આવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા. એરપોર્ટ ચેકિંગ દરમિયાન મુરાદ આલમ નામના વ્યક્તિની શંકાશીલ હરકતોને જોયા બાદ CISFની સર્વેલાન્સ ટીમે તેને પકડ્યો. મુરાદ આલમ એર ઇન્ડિયાની ફ્લાઇટથી દુબઈ ભાગવાની કોશિશમાં હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો તેની બેગમાંથી મગફળી, બિસ્કિટ અને ખાવાની અન્ય વસ્તુઓ મળી. જ્યારે આ સામાનોની યોગ્ય રીતે તપાસ કરી તો તેની અંદરથી વિદેશી ચલણી નોટો નીકળી. સ્મગલર મુરાદ અલી આ વિદેશી ચલણી નોટોને એજન્સીઓથી છુપાવીને દુબઈ લઈ જવા માંગતો હતો. મગફળીની અને બિસ્કિટના પેકેટની અંદરથી વિદેશી ચલણી નોટો મળી આવી. એટલું જ નહીં, સ્મગલરે નોનવેજ કરીની અંદરના માંસના ટુકડામાં પણ વિદેશી ચલણી નોટો છુપાવી રાખી હતી. CISFના અનુસાર તસ્કર પાસેથી જે વિદેશી નોટો મળી આવી છે તેનું ભારતીય મૂલ્ય 45 લાખ રૂપિયા છે, જે તે છુપાઈને વિદેશ લઈ જઈ રહ્યો હતો. CISF અનુસાર તસ્કરીની આ એકદમ અલગ અને નવી રીત હતી, પણ એરપોર્ટ પરના એક્સરે મશીનમાં સ્કેનિંગ સમયે કંઈક થયું અને તેને જોયા બાદ તેમણે તે વ્યક્તિ પર શંકા ગઈ અને બાદમાં તેની પોલ ખુલી ગઈ. થોડો જલ્દી તોડો. સસ્કો તુમ લપકો કસ્ટમ કે લે. સર જહાંગીર સર સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.